જામનગરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગરની રંગમતી અને નાગમતી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે દરેડ ખોડિયાર મંદિર નજીક નદીમાં એક વ્યક્તિ ફસાઈ હતી. તેમણે મહામુશ્કેલીએ પોતાની જાતને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વહી જતા બચાવી રાખી હતી. તેમને બહાર કાઢવા જામનગર કોર્પોરેશનના ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ નદીના પાણીમાં ફસાઈ ગયેલા આ માણસને બહાર કઢાયો હતો. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડ્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નદીઓમાં પૂર આવ્યા છે અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાત માટે હજુ પણ ભારેથી અતિભારે વરસાદનો ખતરો ટળ્યો નથી અને આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં હજુ ભારે વરસાદ ચાલુ રહેશે. હાલ ભારે વરસાદની સ્થિતિ જોતા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. હજુ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે અને આ પછી વરસાદી ગતિવિધિમાં ઘટાડાની શક્યતા જોવાઈ રહી છે. રાજકોટમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. દિવસ દરમિયાન થયેલા વરસાદને કારણે નદીઓમાં વધારે પ્રમાણમાં નવા નીરની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે, જેમાં કેટલીક જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેમને મહામુશ્કેલીએ રેસ્ક્યુ કરવામાં આવે છે. મોરબીના હળવદમાં ગઈકાલે સાંજના સમયે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી જ વરસાદી માહોલ હળવદમાં જામ્યો હતો, ત્યારે સાંજના સમયે થયેલા વધારે વરસાદથી હળવદની મુખ્ય બજારોમાં રસ્તા પર પાણી જોવા મળ્યા. પોરબંદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લીધે પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા ચીકાસા ગામે પશુઓ પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચીકાસા ગામ નજીક પાણીનો પ્રવાહ વધતા પશુઓ ફસાઈ ગયા હતા. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.